જી નમસ્કાર વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો પીએસઆઈની ભરતી આવી ગઈ છે પાછી રીઓપન થઈ ગયા છે હોમ નવા નિયમ શું શું છે એના વિશે આપણે માહિતી લેવાના છે આજે છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો પીએસઆઈની ભરતીમાં જે નવા નિયમ છે એના વિશે આપણે માહિતી લેવાના છે આ વિડીયોમાં તો છેલ્લે સુધી બની રહેજો તો અહીં તમે જોઈ શકો પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી બોર્ડ બે હજાર એકવીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની ભરતી પ્રક્રિયા જે છે એ પંદર ત્રણ બે હજાર એકવીસથી સોળ ત્રણ બે હજાર એકવીસથી એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ સુધી ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવેલી હતી બરાબર પણ તે ટાઈમમાં કોવિડ આવ્યું હતું ને એના કારણે એ ભરતી જે શારીરિક જે મિત્રો દોડ જે હતી એ થઈ નહીં તો આ જ કારણ છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની ભરતી પ્રક્રિયામાં અગાઉ આપેલ સમય દરમિયાન જે કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શક્યા ન હોય તેઓને એક તક મળે તે હેતુથી નીચે જણાવેલ સૂચના મુજબ ઓનલાઈન અરજી ઓજસની વેબસાઇટ ઉપર કરી શકે છે તો જે લોકો તે સમયે ફોર્મ નહીં ભરી શક્યા હોય તેમના માટે છે નિયમ શું છે એ તમે એક વખત જોઈ લેજો જેમણે ફોર્મ ભરી લીધા છે તેઓએ પણ જોઈ લેવા નહીં ભરી એમણે પણ જોઈ લેવા તો ઓનલાઈન અરજીઓ પાંચ દસ બે હજાર એકવીસ એટલે કે આજે ત્રણ વાગ્યેથી વીસ દસ બે હજાર એકવીસ સુધી ઓજસની વેબસાઇટ ઉપર લેવામાં આવશે સોળ ત્રણ બે હજાર એકવીસથી એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ દરમિયાન જે ઉમેદવારો ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે તે ઉમેદવારોએ અરજી કરવાની રહેતી નથી આ ખાસ લાઈન છે જે લોકોએ ફોર્મ ભરી દીધા છે તેમના માટે સોળ ત્રણ બે હજાર એકવીસથી એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ દરમિયાન જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી સામાન્ય વર્ગના ઉમેદવારોને કોઈપણ કારણોસર ફી ભરવાની બાકી હોય તો તે નીચે જણાવેલા મુદ્દા નંબર સિક્સમાં જણાવ્યા મુજબ ફી ભરી શકે છે એટલે તે સમયમાં જો તમે ફોર્મ કન્ફર્મ કરો અને કદાચ ફી રહી ગઈ હોય તો તમે ફીસ અહીંયા ભરી શકો છો પાંચ દસ બે હજાર એકવીસથી તારીખ વીસ દસ બે હજાર એકવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા મિત્રો આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે બરાબર અહીંયા વયમર્યાદા જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે પાંચ દસ બે હજાર એકવીસથી વીસ દસ બે હજાર એકવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા વીસ દસ બે હજાર એકવીસના રોજની સ્થિતિએ ગણવાની રહેશે એટલે કે જે મિનિમમ ઉંમર છે ને મેક્સિમમ ઉંમર છે એ વીસ દસ બે હજાર એકવીસની જે સ્થિતિ છે એ રીતના ગણવાની રહેશે હવે મિનિમમ ઉંમર શું છે મેક્સિમમ ઉંમર શું છે એ પણ તમને કહી દેવા હું પણ આ વીસ દસ બે હજાર એકવીસ જે છે મિત્રો એ ખાસ યાદ રાખજો તેમજ શૈક્ષણિક લાયકાત જાતિનું પ્રમાણપત્ર નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એનસીસી સર્ટિફિકેટ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી રક્ષાશક્તિ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર ગમતનું પ્રમાણપત્ર વિધવાનું પ્રમાણપત્ર સીધી ભરતી થવા માટેની વધારાની તમામ લાયકાત અને તમામ પ્રકારના સર્ટિફિકેટ વીસ દસ બે હજાર એકવીસ સુધીમાં ઇશ્યુ થયેલા હોવા જોઈએ તો મિત્રો આ તો નવા નિયમ જે છે એ આવી ગયા છે આમાં બરાબર હવે ફીસ જે છે એકસો બાર રૂપિયા આ તમારે વાંચી લેવાનું છે બરાબર પોસ્ટની ફીસ એ ફીસ પર આપણે જતા નથી નેક્સ્ટ છે ઉપરોક્ત સૂચના સિવાય પંદર ત્રણ બે હજાર એકવીસની જાહેરાત સૂચનાઓમાં આપેલ વિગતવારની સૂચનાઓ વાંચી લેવાની રહેશે અને તે બંધન કરતા રહેશે બરાબર વિકાસ સાય આઈપીએસ છે હવે મિત્રો જે જૂના નિયમ જૂનું જે નોટિફિકેશન આવ્યું એના પર જે આપણે વીસ દસ બે હજાર એકવીસ જે છે એ તમારે જે ઉંમર છે એ માટેની ડેટ આપી દેવામાં આવેલી છે જૂના નોટિફિકેશન પર જે આપણે તો ફ્રેન્ડ લઘુત્તમ ઉંમર જે છે એ એકવીસ વર્ષ છે મહત્તમ ઉંમર પાંત્રીસ વર્ષ છે બરાબર એટલે કે વીસ દસ બે હજાર એકવીસના રોજ તમારી ઉંમર એકવીસ વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ નહીં વીસ દસ બે હજાર એકવીસના રોજ તમારી ઉંમર એકવીસ વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ નહીં અને પાંત્રીસ વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુ ગ્રેજ્યુએશન જોઈએ છે કોઈપણ જે કોલેજ છે યુનિવર્સિટી છે એનામાંથી તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ પુરુષ માટે પાંચ હજાર મીટરની દોડ છે મહિલાઓ માટે સોળસો મીટરની દોડ છે વધુમાં વધુ પચીસ મિનિટની દોડ રહેવાની ટાઈમ આપવામાં આવ્યું છે પુરુષને મહિલાઓને નવ મિનિટ અને ત્રીસ સેકન્ડનો ટાઈમ આપવામાં આવ્યું છે હવે રનિંગ પહેલાં આવશે એટલે તમે સમજીને માનીને ચાલો કે તમારે વીસ મિનિટની અંદર જ રનિંગ પૂરી કરવાની રહેશે કારણ કે રનિંગ પર જ મેરિટ બનવાનું છે પ્રિલિમ્સ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે પ્રિલિમ્સ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે લઘુત્તમ લાયકાત ચાલીસ ટકા રહેશે બરાબર ચાલીસ ટકા ઓછામાં ઓછા માક લેવાના સો માર્કનું પેપર હશે એમાંથી ચાલીસ માક તમારા ઓછામાં ઓછા લાવવાના ગુજરાતી માધ્યમ રહેશે હવે ફ્રેન્ડ આ તમે સિલેબસ જોઈ શકો અહીંયા જે પીએસઆઈની ભરતીનું જે મેન્સનું પેપર આવે છે એ ચાર પેપર આવે છે એમાં એમાં અંગ્રેજી ભાષા છે ગુજરાતી ભાષા છે સામાન્ય જ્ઞાન છે અને કાયદા કે બાબતોના કુલ ગુણ સો હોય છે હવે અહીંયા તમે જોઈ શકો કે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ એકસો છે અનુસૂચિત જનજાતિ ઉમેદવારો સિવાયના તમામ માટે એકસો છે છાતીના નિયમ આપેલા છે મહિલાઓ માટે અલગ નિયમ છે એમની ઊંચાઈ એકસો છપ્પન હોવી જોઈએ અને પુરુષની ઊંચાઈ જે છે એ એકસોને પાસઠ હોવી જોઈએ બરાબર અને મહિલાઓની ને અઠ્ઠાવન હોવી જોઈએ જે જનજાતિ સિવાયના છે એમના માટે મૂળ ગુજરાતમાં તો વિદ્યાર્થી મિત્રો આ પીએસઆઈની ભરતીની માહિતી હતી પૂરી માહિતી બરાબર કરું તમને વિડીયો ગમ્યો હશે બીજી વાત કે હવે ભરતી આવી ગઈ છે તો આપણું કરંટ અપેડનું પીડીએફ પણ રેડી છે માત્ર સો રૂપિયામાં તમે છ મહિનાનું કરંટ અપેડ લઈ શકો છો એના માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ પર સો રૂપિયા ગૂગલ પે ફોન પે અથવા પેટીએમ કરવાના રહેશે તમને બે જ મિનિટમાં પીડીએફ મળી જશે ફ્રેન્ડ થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ